तो हवे आपणे एग्जांपल्स જોવાના છે. એક્ઝામ્પલ્સ ની અંદર આપણને કીધેલું છે કે ચતુષ્કોણ આપેલો છે, પરંતુ એ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આ રીતના આપણે શું કરી શકીએ? આને દોરી શકીએ. બરાબર છે? તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ આપેલું છે આપણને એ બી સી અને ડી. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને એક જ ખૂણાનું માપ આપેલું છે જેનું માપ છે 80 અંશ. શું આપેલું છે? 80. રકમની અંદર ક્વેશ્ચનની અંદર આપણને એવું લખેલું છે કે આ જે ફિગર છે એ ફિગરની અંદર જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આપણને એટલી ખબર પડે કે સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. ઓકે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણાના માપ શોધવાના છે. આપણને એક જ ખૂણાનું, ફક્ત એક ખૂણાનું આપણને શું આપેલું છે? માપ આપેલું છે. તો એ એક જ ખૂણાનું માપ આપેલું છે, એની અંદર કીધું છે કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. બરાબર છે? જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર સામસામેની બાજુના માપ અને સામસામેના ખૂણાના માપ પણ કેવા હોય? સરખા. આપણે અલગ અલગ પ્રોપર્ટીઝ એટલે અલગ અલગ ગુણધર્મો આગળના લેક્ચરમાં આપણે શું કરેલા છે? જોયેલા છે. તો એના પરથી આપણે વિચારીએ કે સામસામેના ખૂણા એટલે કયા? બરાબર છે? તો એ ખૂણો છે તો એ ની સામેનો ખૂણો સી કહેવાય. એટલે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી. બીજો કયો સામેનો ખૂણો? ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી. બરાબર છે? આ સામસામેના ખૂણાની શું આપેલી છે? જોડ આપેલી છે. બરાબર છે? તો આ 80 થયો, તો એનો સામેનો ખૂણો સી એ પણ કેટલો થશે? 80 થશે. બરાબર છે? પરંતુ આપણે ડી અને બી નો માપ શોધવાનો છે. બરાબર છે? તો ડી અને બી નું માપ શોધવું હોય તો આપણે અલગ અલગ શરતો પણ આગળ જોયેલી છે. બરાબર છે? એની અંદર કહે છે કે ખૂણો એ અને ખૂણો ડી આ જે બંને ખૂણા છે એ બંને ખૂણા એ પાસપાસેના ખૂણા કહેવાય. કયા ખૂણા કહેવાય? પાસપાસે. અને પાસપાસેના જો ખૂણા કહીએ, બરાબર છે, તો એ જોડ થાય અંતઃકોણની જોડ. કઈ જોડ થાય? અંતઃકોણ. અંતઃકોણ એટલે કે એને આપણે સી બનતો હોય. શું બનતો હોય? સી. એટલે સમજવાનું કે અંતઃકોણની જોડ દર્શાવે. કઈ જોડ દર્શાવે? અંતઃકોણ. તો એ અને ડી એ પાસપાસે છે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એ અને ડી એ સી બાય. બી પણ લેવો હોય તો લઈ શકે, એવું કઈ જરૂર નથી કે એ અને ડી લઈ શકાય. બરાબર છે? તો અહીંયા આગળ લખ્યું છે કે એબી સમાંતર ડીસી. એબી સમાંતર ડીસી. એબી અને ડીસી એ બંને કેવા છે? સમાંતર છે. સમાંતર છે તો એના પરથી દર્શાવશે ખૂણો એ પ્લસ ખૂણો ડી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. બરાબર છે? 180 દર્શાવશે. તો એ નું માપ 80 છે, ડી ઇઝ ઇક્વલ ટુ 180. તો D is equal to 180 minus 80. તો D નું માપ આપણને થશે 100. જો D નું માપ 100 હશે તો આપણે એના પરથી કહી શકીએ કે B નું માપ પણ કેટલું હશે? 100 અંશ હશે. એટલે B અને D બરાબર છે? B અને D બંને નું માપ કેટલું હશે? 100 અંશ હશે. તો આ 80, C પણ 80, આ 100 મળ્યું. તો આ પણ કેટલું મળ્યું? 100 મળ્યું. બરાબર છે? તો ચારે ચાર ખૂણાના માપ આપણને જે શોધવાના કીધા હતા એ શું થઈ જાય છે? આપણને મળી જાય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. આગળના એક્ઝામ્પલમાં આપણને એવું કહી કીધું છે કે સમબાજુ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? સમબાજુ. સમબાજુ હોય એટલે આપણને એ શરત તો ખબર હોય. બરાબર છે? કે ચારે ચાર બાજુ એની કેવી હોય? સરખી. ચારે ચાર બાજુ સરખી હોય એ તો વાત છે, પરંતુ એના બે આસન્ન કોણ 4:5. બરાબર છે? 4:5 એટલે એવું વિચારીએ
चार ने आपने चार एक्स लाई सके, पांच ने आपने पांच एक्स, आ रीतना दर्शावो होय तो पंदर, तो तेना तमाम खूणाना माप शु करवाना छे, शोधवाना छे, बराबर, तमाम खूणाना माप शोधवाना छे, तो अहीं आगळ हूँ समबाजु चतुष्कोण बराबर छे एबीसीडी शु करीश दर्शावीश, एमां ए नुं माप हतुं चार एक्स, बी नुं माप हतुं पांच एक्स, सी नुं अने डी नुं આપેલું નથી બરાબર, પરંતુ 4x અને 5x એ ગુણોત્તરમાં છે તો આપણે x ના ફોર્મમાં લેવો જ છે અને a અને b એ બંને પાસપાસેના ખૂણા છે કેવા મતલબ આસન્ન કોણ છે કેવા છે આસન્ન તો બે પાસપાસેના ખૂણા હોય તો આપણને ખબર છે કે એનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય કેટલો થાય 180 તો હું એવું લખી શકું કે ખૂણો a પ્લસ ખૂણો b is equal to કેટલા થશે 180 અંશ a નો માપ છે 4x b નો માપ છે 5x is equal to 180 અંશ 4 ને 5 9x is equal to 180 અંશ x બરાબર 180 ના છેદમાં 9 એટલે આપણને 20 મળશે જો x ની કિંમત 20 મળી એ કિંમત મારે પહેલામાં શું કરવી પડે મૂકવી પડે ખૂણા a નો માપ હતો આપણે 4x તો એની અંદર 4 ગુણ્યા 20 આવું મૂકું એટલે મને a નો માપ મળે 80 a નું માપ મને કેટલું મળે 80 જો a નું માપ 80 અંશ મળશે તો c નું માપ પણ કેટલું મળશે મને 80 અંશ મળશે c નું માપ પણ કેટલું મળે છે 80 અંશ બરાબર છે જો અહીંયા આગળ a કિંમત v બરાબર છે b બરાબર 5x છે તો 5 ગુણ્યા 20 એટલે 20 પંચા કેટલા થશે 100 આ 100 થાય તો આ પર કેટલું થશે 100 થશે એટલે b નું માપ જો 100 થશે તો d નું માપ પણ કેટલું થશે 100 થશે a નું માપ 80 હશે તો c નું માપ પણ કેટલું હશે 80 હશે એટલે આ 80 તો આ 80 આ 100 તો આ પર કેટલું થશે 100 તો આપણને ચતુષ્કોણ સમબાજુ જે ચતુષ્કોણ હતો એ તમામ ખૂણા કેવા ખૂણા તમામ ખૂણા એ તમામ ખૂણાના માપ આપણને શું થઈ જાય છે મળી જાય છે બરાબર છે ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ લઈએ બરાબર આગળના એક્ઝામ્પલમાં આપણને એવું કીધેલું છે કે સમબાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ તેની બાજુ બરાબર છે એક વિકર્ણ જે ખરો આ જે ચતુષ્કોણ બતાવેલું છે a b c અને d એ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે ચાર બાજુના માપ કેવા સરખા બરાબર છે હવે જે સમબાજુ ચતુષ્કોણ છે એમાં એક વિકર્ણ બરાબર છે બે વિકર્ણ એ દોરેલા છે ac અને bd એમાં એક બાજુ બરાબર છે તો સમબાજુ ચતુષ્કોણના ખૂણા શોધો શું શોધો સમબાજુ ચતુષ્કોણના ખૂણા હવે ખૂણાના માપ શોધવાના છે તો વિકર્ણ દ્વારા અહીંયા આગળ દર્શાય તો આ પહેલો ખૂણો બીજો ખૂણો આ ત્રીજો અને આ ચોથો એ રીતના ચાર ખૂણા કહીશું તો સમબાજુ ચતુષ્કોણ એબીસીડી માં જેટલું એબી નું માપ છે કોનું જેટલું એબી નું એટલું જ એડી નું માપ છે અને એટલું જ કોનું થશે બીડી નું માપ થશે કોનું માપ થશે બીડી એટલે એના બાજુ બરાબર વિકર્ણ એવું કીધું તો એક ચતુષ્કોણ લો બરાબર છે આ ચતુષ્કોણ એબીસીડી જે હતો એ ચતુષ્કોણ નો અંદર હું ત્રિકોણ લેવાનો ટ્રાય કરું કોનો ટ્રાય કરું ત્રિકોણ તો ત્રિકોણ મારી જોડે છે એ બી અને ડી તો એબીડી જે મારી પાસે સમબાજુ ત્રિકોણ છે કારણ કે ત્રણે ત્રણ બાજુ કેવી છે સરખી એબી એડી અને બીડી ત્રણે ત્રણ બાજુ કેવી થાય સરખી અને સરખી થઈ તો એના પરથી હું કહીશ કે ખૂણો ડીએબી કયો ખૂણો કહે છે ડીએબી તો ડીએબી માં એક ખૂણો 1 અને 2 બરાબર છે ખૂણો 1 નું માપ છે એટલું જ ખૂણા 2 નું માપ છે કારણ કે એ એના પરથી હું કહી શકું કે આ બે બાજુના માપ કેવા હતા સરખા જે બાજુ સરખી હોય એના સામેના ખૂણા પણ કેવા હોય સરખા હોય એટલે AB અને AD જે સરખા હતા તો AB નો સ
સામેના ગુણો પણ સરખો એટલે 2 AD નો સામેનો ગુણો પણ સરખો એટલે 1 ખૂણો 1 is equal to ખૂણો 2 થશે બરાબર છે તો ત્રણે ત્રણ જો ખૂણા સરખા લઈએ બરાબર છે કારણ કે ત્રણે ત્રણ બાજુ સરખી તો એની સામેના ત્રણે ત્રણ ખૂણા પણ કેવા સરખા બરાબર છે તો આની સામેનો ખૂણો આ સરખો આની સામેનો ખૂણો આ સરખો આની સામેનો ખૂણો 1 એ પણ કેવો સરખો તો ત્રણે ત્રણ ગુણાય જો સરખા હોય અને જો એ ત્રિકોણ બનતો હોય તો એનો દરેક ખૂણાનું માપ એ આપણે 60 અંશ જેટલો લઈ શકીએ બરાબર છે 60 અંશ ત્યાર પછી એવી રીતના આપણે પેલી બાજુનો ત્રિકોણ લઈએ બી સી અને ડી બી સી ડી માટે હું એવું કહું કે જેટલું બી સી નું માપ છે એટલું CD નું માપ છે BC અને CD નું માપ જો સરખું હોય એટલું જ BD નું માપ છે હવે એ દર્શાવો તો જે બાજુ સરખી એના સામેના ખૂણા પણ સરખા એટલે જેટલું BC નું માપ છે એટલું જ સામેવાળો ખૂણો 4 નું માપ છે જેટલું DC નું માપ છે એટલું જ સામેવાળો B નું માપ છે બરાબર છે તો આની સામેવાળો આ સરખો આની સામેવાળો આ સરખો બરાબર તો આ જે સરખા છે તો આ જે બાજુ છે એની સામેવાળો ખૂણો એટલે કે C એ પણ કેવો છે સરખો છે બરાબર છે ત્રણે ત્રણ જો સરખા હોય બરાબર છે તો ત્રણે ત્રણ ખૂણાના માપ એ 60 અંશ થાય કેટલા થાય 60 એટલે અહીં આગળ ખૂણો C 3 અને 4 બરાબર છે C 3 અને 4 ત્રણે ત્રણ કેવા છે સરખા અને એનું માપ કેટલું છે 60 અંશ છે તો અહીં પહેલો ખૂણો પહેલા સમીકરણમાં આ બાજુ ત્રણે ત્રણ ખૂણાના માપ આ 60 હતા પેલી બાજુ ત્રણે ત્રણ ખૂણાના માપ કેટલા હતા 60 તો સમીકરણ 1 ને 2 પરથી ખૂણો P is equal to ખૂણો તો ખૂણો B એ કયા રેનો સરવાળો છે તો કે 1 અને 3 બરાબર છે B ખૂણો એ કયા રેનો સરવાળો છે 1 અને 3 એટલે 60 ને 60 કેટલા થશે 120 થશે D ની વાત કરો કોની વાત કરો D ખૂણો ADC એટલે D ખૂણો કહો તો D ખૂણો એ કયા બેનો સરવાળો છે 2 અને 4 2 અને 4 નો સરવાળો છે તો 2 વત્તા 4 2 વત્તા 4 એટલે 60 વત્તા 60 કેટલા થશે 120 અંશ થશે કેટલા થશે 120 તો ખૂણા A નું માપ 60 થશે ખૂણા B નું માપ 120 થશે C નું 60 થશે અને D નું પણ કેટલું થશે 120 બરાબર છે A નું કેટલું 60 તો C નું 60 આનું કેટલું 120 તો આનું પણ કેટલું 120 આપણે કઈ રીતના દર્શાવ્યું બરાબર છે તો કે ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ આપણને એવું કીધું તો કે ABCD છે આ સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે ચાર બાજુના માપ કેવા હોય સરખા અને એની અંદર જે બાજુ છે એ એક બાજુ એના વિકર્ણ બરાબર છે વિકર્ણ બરાબર છે તો પહેલા હું એ ત્રિકોણ ABD લીધો બરાબર તો આ બાજુ આ બાજુ આ બંને બાજુ સમબાજુ પરથી તો સરખી જ હતી અને વિકર્ણ પણ કેવો છે સરખો ત્રિકોણ છે જો સરખો છે તો ત્રણે ત્રણ ખૂણા જો સરખા હોય તો ત્રણે ત્રણ ખૂણાનું માપ 60 60 60 થાય એવી જ રીતના પેલી બાજુનો ત્રિકોણ લો બરાબર છે જે બાજુ સરખી એના સામેના ખૂણા પણ સરખા તો એ પણ દરેક 60 60 અને 60 થયા બરાબર છે તો A અને આના પરથી આપણને A અને C નું માપ તો મળી ગયું બરાબર છે બંને કેટલા આવ્યા 60 60 પરંતુ B અને D ના માપની અંદર અહીં 1 અને 3 નો સરવાળો છે અહીં 2 અને 4 નો તો આ 60 અને આ 60 એટલે 120 થાય અહીંયા પણ આ 60 આવે છે એટલે B અને D 120 120 મળશે A અને C આપણને 60 60 મળે તો ચતુષ્કોણના ચારે ચાર ગુણા આપણને શું થઈ જાય છે મળી જાય છે બરાબર છે ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ ABCD છે કયો ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ ABCD માં OD નું માપ 6 સેમી આપેલું છે કયો O થી D નું માપ કેટલું આપેલું છે 6 સેમી હવે OD નું માપ જો 6 સેમી આપેલું હોય બરાબર છે તો આપણે અલગ અલગ OAD કોણ OAD એટલે એક ખૂણો શોધવાનો છે બાજુ AB નું પણ શું શોધવાનું છે માપ શોધવાનું છે અને સમબાજુ ચતુષ્કોણ ABCD ની આપણે પરિમિતિ પણ શું કરવાની છે શોધવાની છે
तो पहला पहलू आपने खबर है कि ए बी सी ए केटलो थाय 120 अंश थाय बीजू एडीसी थसे तो एडीसी ए काया बेनो सरवाळो थसे एडीओ ओडीसी એટલે આ અને આ આ બંનેનો સરવાળો થશે અને ટોટલ 120 છે બરાબર છે તો એડીઓ ઓડીસી બરાબર બંનેનો સરવાળો કેટલો થાય 120 તો 120 થશે એના પર એંગલ ઓફ એડીઓ અને એંગલ ઓફ ઓડીસી એ બંને કેવા થશે સરખા થશે એ બંને કેવા થશે સરખા અને એ બંને જો સરખા થાય तो ट्वाइस ऑफ एडीओ થશે કારણ કે આપણે ઉપર એવું કીધું કે બંનેનો સરવાળો 120 છે અને એ બંને જો સરખા હોય તો એડીઓ કેવા થઈ જશે ટ્વાઇસ થઈ જશે એટલે એડીઓ જો ટ્વાઇસ થઈ જાય તો એનું માપ થશે 120 અંશ તો બે વડે ભાગીસ તો એડીઓ નું માપ બરાબર છે એક સાઈડ નું માપ મને 60 અંશ મળશે તો પહેલી બાજુનું માપ પણ કેટલું મળે મને 60 અંશ મળે બરાબર છે તો એડીઓ નો માપ મને 60 અંશ મળ્યું તો એના પરથી જો સમબાજુ ચતુષ્કોણ હોય અને વિકર્ણ જો 90 અંશના ખૂણે શું કરતો હોય દ્વિભાર્તો હોય બરાબર છે તો DOE એનું માપ કેટલું થાય 90 અંશ એટલે આનું માપ મને 90 અંશ મળે આનું માપ 60 અંશ મળે તો આપણને ખબર પડે આ 90 અને આ 60 થશે તો એકનો મળવામાં ઈઝીલી છે કારણ કે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થશે બરાબર છે તો એના પરથી આપણે જોઈશું કે ત્રિકોણ DOA લેવાનો છે શું લેવાનો છે ત્રિકોણ DOA DOA લઈશું તો ADOA ત્રિકોણની અંદર કે છે એક ખૂણો D આવશે એક ખૂણો O આવશે અને એક ખૂણો A આવશે એટલે એ જે DOA ત્રિકોણ લીધો બરાબર છે તો ત્રણના ગ્રુપમાં લખશે એટલે ખૂણો ADO એટલે D ખૂણો કહેવાય ખૂણો DOA એટલે O ખૂણો કહેવાય અને ખૂણો OAD એટલે A ખૂણો કહેવાય ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થશે 180 અંશ થશે તો આપણને ખબર છે ઉપર આપણે શું કર્યું એ પ્રમાણે D નું માપ આપણને મળતું હતું 60 અંશ આનું માપ હતું 90 અંશ અને આ આપણે OAD એ શું કરવાનો હતો શોધવાનો હતો આ બંનેનો સરવાળો થશે 150 OAD is equal to 180 આ પહેલી બાજુ જશે એટલે ખૂણો OAD is equal to 180 minus 150 તો OAD is equal to 180 માંથી 150 થશે એટલે આપણને 30 અંશ બરાબર છે OAD નું માપ આપણને કેટલા અંશ મળે છે 30 અંશ જેટલું મળે છે કેટલું મળે છે 30 અંશ જેટલું મળે છે હવે જો આપણને 30 અંશ જેટલું મળ્યું તો જે DAB નું માપ છે કોનું માપ છે DAB એ કેવો થઈ જશે ડબલ કારણ કે આખો કરવાનો ને આપણે એક હું તો આપણને OAB તો અડધો મળ્યો તો એટલે એના પહેલા કરી દીધા ડબલ કરી દીધા એટલે DAB આપણને કેટલા અંશ મળશે 60 અંશ મળે છે કેટલો મળે છે 60 અંશ તો DAB ખૂણો એ સમબાજુ ચતુષ્કોણ છે બરાબર સમબાજુ ત્રિકોણ સોરી બરાબર છે DAB જે ખૂણો હતો એ ત્રિકોણ પરંતુ એ ત્રિકોણ કેવો હતો સમબાજુ ત્રિકોણ હતો ત્યાર પછી OD બરાબર 6 સેમી એ પક્ષમાં આપણને શું કરેલું છે આપેલું છે તો OD અને OB નો સરવાળો BD બરાબર થાય બરાબર છે આખો B અને D દર્શાવ્યું હોય અને વચ્ચે O હોય બરાબર છે તો OD અને OB બરાબર છે એ બંનેનો જો હું સરવાળો કરું તો આખું લખવું હોય તો લખાય એટલે OD + OB is equal to BD આવું સૂત્ર બને હવે બરાબર છે OD નું માપ 6 થશે OB નું માપ પણ કેટલું થશે 6 કારણ કે ત્રિકોણ કેવો છે સમબાજુ છે તો BD નું માપ 6 6 એટલે આપણને કેટલું મળશે 12 અંશ મળશે કેટલું મળશે 12 સેમી બરાબર હવે BD બરાબર જો 12 સેમી મળશે તો AB નું માપ BD નું માપ AD નું માપ બધાનું માપ કેટલું થશે 12 તો AB નું માપ પણ કેટલું થશે 12 હવે 12 થશે તો સમબાજુ છે એટલે 4 ગુણ્યા બાજુ અથવા જો પરિમિતિ છે શું છે પરિમિતિ 4 એ 4 બાજુનો સરવાળો કરું AB + BC + CD
प्लस डी ए बराबर है तो चारे चार बाजू में बार वत्ता बार वत्ता बार वत्ता बार बराबर बार चौथा आपने थसे अड़तालीस इतने आपने जो परिमिति समबाजु चतुष्कोण जोती थी ए समबाजु चतुष्कोण परिमिति आपने 48 सेमी कितना सेमी की बात करे छे 48 सेमी आपने શું થઈ જાય છે મળી જાય છે બરાબર એ શું હતું તો કે સમબાજુ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ સમબાજુ જે ચતુષ્કોણ હતો એ સમબાજુ ચતુષ્કોણની આપણને શું મળે છે તો કે પરિમિતિ મળે છે શું મળે છે પરિમિતિ મળે છે બરાબર છે એ આ નાના મોટા આપણે એક્ઝામ્પલ જોયા ત્યાર પછી આગળ જોઈએ આપણે મધ્ય બિંદુનો પ્રમેય છે બરાબર છે કયો પ્રમેય આપેલો છે આપણને મધ્ય બિંદુ બરાબર મધ્ય બિંદુના પ્રમેયની અંદર આપણને કહે છે કે એક ત્રિકોણ ABC આપણે શું કરવાનો છે દોરવાનો છે એ ત્રિકોણ ABC માં બાજુ AB અને AC એના મધ્ય બિંદુ D અને E આવી રીતે આપણે શું કરીએ છે દર્શાવીએ છે જો A દર્શાવીએ તો DE ને શું કરવાને છે જોડવાને છે એટલે આ રીતે આપણે ત્રિકોણ લઈશું A B C આ બાજુ AB પર D બિંદુ લીધો AC પર E બિંદુ લીધો બરાબર છે તો આ રીતના કે એબી પર ડી અને એસી પર જે ઈ બિંદુ લીધો તો કહેવાનો મતલબ જેટલું ડીઈ નો માપ હશે ડીઈ બરાબર બીસી બરાબર છે મેં લંબાઈની વાત કરી કારણ કે એ બંને એકબીજાને કેવા છે સમાંતર છે તો એ કઈ રીતના થશે તો બે ત્રિકોણ લઈશું એક ઉપરનો ત્રિકોણ ત્રિકોણ એડીઈ અને મોટો ત્રિકોણ લઈશ એબીસી હવે આ જે બે ત્રિકોણ લઈશ એ ત્રિકોણમાં બંને ત્રિકોણ હું દોરું તો એક થાય એ ડી ઈ બીજો ત્રિકોણ થશે બરાબર તો એની અંદર કે છે તે સમાન છે અને આ ગુણાના અનુપાતની જોડ બનાવે કઈ જોડ બનાવે અનુપાત જે સરખા હોય એ હોય તો એ ડી હોય તો બી ઈ હોય તો સી એ રીતના જવાન આમ અનુકોણની જોડ એ કેવી હોય છે સમાન અનુકોણની જોડ સમાન હોય છે આમ રેખાઓ કેવી કહેવાય સમાંતર કહેવાય કેવી કહેવાય સમાંતર કારણ કે અનુકોણની જોડ પરથી ખૂણા સરખા એટલે ત્રણે ત્રણ ખૂણા એટલે કયા તો આનો જેટલો એ ખૂણો થાય એટલો આનો એ ખૂણો થાય આનો જેટલો ડી ખૂણો થાય એટલો આનો બી ખૂણો થાય આનો જેટલો ઈ ખૂણો થાય એટલો અહીંયા આગળ ખૂણો કેટલો થાય સી તો ત્રણે ત્રણ ગુણા સરખા એટલે ખૂબ 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 બરાબર ત્રણે ત્રણ ખૂબ ખૂબ ખૂબની શરત પરથી બંને ત્રિકોણ કહેવાય કહેવાય એકરૂપ અને એકરૂપ કહેવાય તો જેટલું ડી ઈ નું માપ થાય એટલું બી શૂન્ય એટલે ડી ઈ અને બી સી એ બંને એકબીજાને કેવા કહેવાય સમાંતર કહેવાય કેવા કહેવાય સમાંતર ઓકે હવે સમાંતર કેવા છે તો એના પરથી કહેશે આગળ કે આ પ્રયોગની અંદર આપણે બીજા બે કે ત્રણ ત્રિકોણ લઈને ફરી એની અંદર કે દરેક ત્રિકોણ ને ABC ના આપીને બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુ D અને E તરીકે નામ આપીએ તો એના પરથી DE એ BC ને કેવું મળશે સમાંતર જ મળે DE એ BC ને શું મળશે સમાંતર તો ત્રિકોણમાં બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો જે રેખાખંડ છે સો ત્રિકોણના બે બાજુઓના મધ્ય બિંદુ બે બાજુના મધ્ય બિંદુ એટલે એક AB નો અને AC નો તો બે બાજુઓના મધ્ય બિંદુને જોડતા ત્રીજી બાજુને કઈ બાજુને ત્રીજી બાજુને સમાંતર છે બરાબર છે એ જોડતા મધ્ય બિંદુને રેખા મધ્ય બિંદુને જોડતો જે રેખાખંડ છે એ જે રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો છે સમાંતર છે અને ત્રીજી બાજુને સમાંતર છે બરાબર છે તો તેના કરતા અડધા જેટલો છે તેના કરતા કોણા જેટલો છે અડધા જેટલો બરાબર છે તો એના પછી ઉપર એક પરિણામમાં આપણે વિચારી કે કોઈ એક ત્રિકોણ PQR શું કરવાનો છે દોરવાનો છે એમાં બાજુ RQ એ મધ્યબિંદુ
શોધવાનું છે બરાબર છે આરબી નું શું શોધવાનું છે મધ્ય બિંદુ આ મધ્ય બિંદુ દર્શાવીશું તો L રેખા અહીં આગળ આપણે આકૃતિ અહીં દર્શાવેલી છે એ પ્રમાણે PQR અહીંથી એક રેખા દોર તો L એ આરક્યુ નું શું છે મધ્ય બિંદુ છે બરાબર તો એના પરથી દર્શાવશે કે આરક્યુ નું મધ્ય બિંદુ છે L તરીકે તો L માંથી LX કોણ LX એટલે એ PQ ને કેવી છે સમાંતર તો PM M માં શું કરશે છેદશે PM અને PR બરાબર છે તો એ કેવા હશે સમાન જેટલું PM એટલું જ PR બરાબર છે તો એ સમાન હશે તો એના પરથી કે છે વિવિધ ત્રિકોણો માટે આ કરી ત્રિકોણ PQR નું નામ આપી તે વખતે RQ નો મધ્ય બિંદુ L લઈએ છે એ રીતના LM એ PQ ને તો સમાંતર હતી તો એ કિસ્સામાં RM is equal to MP થાય જેટલું RM નું માપ એટલું જ MP નું માપ થઈ શકે બરાબર છે કારણ કે M એ મધ્ય બિંદુ તરીકે દર્શાવશે તો અહીંયા આગળ દર્શાવે કે ત્રિકોણના કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી જે રેખા છે એ રેખા ત્રીજી બાજુને શું કરે છે દ્વિભાગે છે ત્રિકોણની એક બાજુ ત્રિકોણની કેટલી એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલા કઈ બાજુને બીજી બાજુને સમાંતર દોરેલા રેખા એ ત્રીજી બાજુને શું કરે છે દ્વિભાગે છે ત્રીજી બાજુને શું કરે છે દ્વિભાગે છે તો એના પરથી કહે છે એક નાનો એક્ઝામ્પલ લીધો છે આના પરથી બરાબર આકૃતિ અહીંયા આગળ છે દર્શાવી છે એમાં ડી બરાબર છે એ એબી પર છે અને એસી પર ઈ તો ડી એ ખૂણા એબીસી ની બાજુ એબી નું મધ્ય બિંદુ છે આમ ડીઈ એ બીસી ને શું છે સમાંતર આ જે ડીઈ છે ને એ બીસી ને કેવું છે સમાંતર છે આ બંને એકબીજાને સમાંતર છે તો આપણને માપ કોનું આપેલું છે એસી બરાબર છે એસી નું માપ આપણને આપેલું છે 8 સેમી તો એઈ નું માપ કોનું માપ એઈ નું માપ શું કરવાનું છે શોધવાનું છે હવે જો ત્રિકોણ એબીસી માં આ જે ત્રિકોણ એબીસી આપણને આપેલો છે એ ત્રિકોણ એબીસી માં જો ડીઈ એ બીસી ને શું હોય સમાંતર હોય અને ડી એ એબી નું જો મધ્ય બિંદુ હોય તો એના પરથી આપણે એવું કહી શકીએ કે ઈ પણ એસી નું શું થાય મધ્ય બિંદુ જ વર્તશે અને ઈ જો એસી નું મધ્ય બિંદુ થાય તો એઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ એસી આવું 1/2 ઓફ એસી એટલે 1/2 એસી નું માપ આપણને 8 આપેલું હતું તો 4 2 કેટલા થશે 8 તો એઈ નું માપ કોનું માપ એઈ નું માપ આપણને કેટલા સેમી મળશે 4 સેમી બરાબર છે આપણને 4 સેમી મળે તો આપણે જે એ નું માપ હતું એ એ નું માપ શું કરવાનું હતું શોધવાનું હતું ઓકે એની પછી આગળ જોઈએ આયા આગળ આપણને આકૃતિ આપેલી છે સમલંબ ચતુષ્કોણ છે એટલે બે બાજુઓ સમાંતર હોય બીજી બે બાજુ સમાંતર હોય નહીં બરાબર છે તો એની અંદર જોઈએ તો ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે એબીસીડી કયો ચતુષ્કોણ છે સમલંબ અને સમલંબ ચતુષ્કોણ છે તો એની અંદર કહે છે એડી એ બીસી ને એડી એબીસી ને અસમાંતર છે એટલે કે સમાંતર નથી એ AD નું મધ્ય બિંદુ છે E જે કરું એ કોનું મધ્ય બિંદુ છે AD નું મધ્ય બિંદુ છે તો EF એ AB ને શું છે સમાંતર છે તો E એ BC નું બરાબર છે એટલે કે F દર્શાવવાનું છે F એ BC નું મધ્ય બિંદુ થાય કારણ કે EF એ BC ને શું છે
EF આપેલું હતું એ AB ને તો સમાંતર હતું તો E એ AD નું મધ્ય બિંદુ હતું તો F ABC નું મધ્ય બિંદુ થાય એવું દર્શાવવાનું છે તો એ દર્શાવવા માટે હું અહીંયા આગળ કહું કે ત્રિકોણ ABC માં કયો ત્રિકોણ ત્રિકોણ A B અને D થશે C નહીં થઈ શકે બરાબર છે એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો અહીંયા આગળ A B અને D થશે હવે જે ત્રિકોણ ABD આપ્યો છે એમાં EG એ AB ને શું છે સમાંતર છે જે EG કરો એ કોને તો કે AB શું છે તો કે સમાંતર અને સમાંતર છે તો એવું કહી શકીએ કે AD નું મધ્ય બિંદુ E છે AD નું મધ્ય બિંદુ શું છે E તો G એ પણ DB નો શું થાય મધ્ય બિંદુ થાય કારણ કે આ જે આપણે ત્રિકોણ લઈએ AB અને D અને EG એ AB ને જો સમાંતર થાય આ જે EG ખરું એ AB ને સમાંતર હોય અને E એ AD ને મધ્ય બિંદુ હોય તો G પણ BB નું મધ્ય બિંદુ થાય જ ઓકે બરાબર છે એટલે G એ DB નું શું થશે મધ્ય બિંદુ હવે હું ત્રિકોણ કયો લઈશ તો કે DBC ત્રિકોણ કયો લઈશ DBC જો DBC ત્રિકોણ લઈશ તો DBC ત્રિકોણ ની અંદર આપણે એવું કહીએ કે GF કોણ GF ADC ને શું છે સમાંતર છે બરાબર છે GF એ કોને સમાંતર છે DC ને તો G એ BD નું શું થશે DB નું મધ્યબિંદુ તો છે તો એના પરથી દર્શાવી શકીએ કે F જે છે એ F પર BC નું થૂક શું થશે મધ્યબિંદુ થશે બરાબર છે સમલંબ ચતુષ્કોણ છે આપણને આપેલો છે આ રીતના એક વિકર્ણ દોરેલો છે આમાં AD અને BC એ સમાંતર નથી એવું કહી દીધેલું છે આપણે પરંતુ એની અંદર અહીં એવું કીધું હતું કે AE જે છે એ AD નું શું છે મધ્યબિંદુ છે એટલે એક મધ્યબિંદુ તરીકે આપણને કહી દીધેલું છે પરંતુ F એ BC નું મધ્યબિંદુ થાય એવું આપણે શું કરવાનું છે સાબિત તો એની અંદર આઈડિયા શું વિચારી આપણે બરાબર છે કે આ બાજુનો ત્રિકોણ લીધો ABD બરાબર છે ABD જે ત્રિકોણ લીધો એની અંદર કીધું કે EG એ AB ને શું છે સમાંતર છે EG AB ને સમાંતર હોય ને EA AD નું મધ્યબિંદુ હોય તો GA BD નું મધ્યબિંદુ થાય જ GA BD નું મધ્યબિંદુ ત્યાર પછી આ બાજુના ત્રિકોણની વાત પર હવે બીજો ત્રિકોણ લઉં BCD BCD માં હું કહું કે જે GF છે એ DC ને શું છે સમાંતર છે GF એ DC ને જો સમાંતર હોય બરાબર તો GAB BD નું મધ્યબિંદુ તો હતું તો એના પરથી હું કહી શકું કે F એ BC નું મધ્યબિંદુ થાય જ ઓકે એટલે આપણે જે સાબિત કરવાનું હતું કે F એ BC નું શું થશે મધ્યબિંદુ તો એ અહીંયા આગળ શું થઈ જાય છે આપણને સાબિત થઈ જાય છે ઓકે ત્યાર પછી આગળની વાત કરીએ આગળનો એક્ઝામ્પલ તો આગળના એક્ઝામ્પલ માટે છે કે ત્રિકોણ ABC એક ત્રિકોણ આપેલો છે બરાબર છે ABC આપણને શું આપેલો છે ત્રિકોણ જેની અંદર કીધું છે PQR અનુક્રમે AB BC અને CE ત્રણે ત્રણ બાજુના શું છે મધ્યબિંદુ બરાબર છે ત્રિકોણ આ રીતના આપણને ABC આપેલો છે અને દરેક મધ્યબિંદુ છે બરાબર છે AB નું P R નું Q R નું R બરાબર છે હવે આ મધ્યબિંદુ આપેલા છે AB નું માપ આપણને આપેલું છે 8
बीसी નું માપ આપેલું છે આપણને 7 અને સીએ નું માપ આપેલું છે આપણને 6 આ ત્રણે ત્રણ માપ આપે તો આપણે ત્રિકોણ PQR ની બાજુઓના માપ શું કરવાના છે શોધવાના છે બરાબર છે હવે બાજુના માપ જો મારે શોધવાના હોય બરાબર તો PA AB નું મધ્યબિંદુ છે અને R A AC નું મધ્યબિંદુ છે બરાબર છે તો આ બંને એકબીજાના મધ્યબિંદુ છે તો એવું કહી શકું કે PR અને BC એ એકબીજાને શું છે સમાંતર તો PR સમાંતર BC થશે જો PR સમાંતર BC થાય તો હું લખી શકું PR is equal to 1/2 of BC PR બરાબર શું લખી શકાય 1/2 of BC તો 1/2 BC નું માપ કેટલું હતું 7 1/2 તો આપણને જે PR નું માપ છે એ 3.7 મળે છે કેટલું મળે 3.7 એ જ રીતના બીજું ભાઈ કે P એ AB નું મધ્યબિંદુ છે અને Q એ BC નું મધ્યબિંદુ છે કેવાનો મતલબ PQ સમાંતર AC PQ એ AC ને શું છે સમાંતર થશે તો PQ એ સમાંતર AC થશે તો એની પરથી હું લખી શકું PQ is equal to 1/2 of AC તો 1/2 of AC AC નું માપ આપણી પાસે 6 છે તો પેલાનું માપ કેટલું થશે 3 એટલે PQ જે કરો એ PQ નું માપ આપણને કેટલું મળશે 3 મળશે આ જે PQ છે તો એ PQ નું માપ એ કેટલું મળશે 6 કરતા અડધું એટલે 3 મળશે બરાબર છે એ રીતના આ બાજુનું કરીએ કે BC છે એનું મધ્યબિંદુ Q છે બરાબર છે BC છે એ મધ્યબિંદુ Q છે અને AC નું મધ્યબિંદુ R છે તો એની પરથી હું કહું કે QR જે ખરું એ કોને સમાંતર છે AB ને સમાંતર છે QR છે એ QR એ કોને સમાંતર છે AB ને QR એ જો AB ને સમાંતર હોય તો એની માટે જો QR નું માપ શોધવું હોય કોનું માપ શોધવું હોય QR નું તો 1/2 ઓફ AB આવું શું કરી શકાય માંથી લખી શકાય તો 1/2 જે AB નું માપ છે એ AB નું માપ કેટલું છે 8 તો કેટલું થશે 4 તો આપણને 4 સેમી મળશે કેટલા સેમી મળશે 4 બરાબર તો દરેક ની સામે જે સમાંતર હતી એ અડધી હતી 8 તો આ મળ્યું આપણને 4 આ 6 હતું તો આ મળ્યું આપણને 3 આ 7 હતું આપણને મળ્યું 3.5 જો આપણને આ બાજુના માપ શોધવાના કીધા જો કદાચ દાખલો આપણને બનાવીને પૂછ્યો હોય અને આપણને એવું કીધું હોય કે પરિમિતિ પણ શોધવાની છે તો PQR જે આવ્યા એની ત્રણે ત્રણ બાજુનો આપણે શું કરી દઈશું સરવાળો કરી દઈશું બરાબર છે પરંતુ આપણને ફક્ત જે હતા એ ત્રિકોણ PQR ની શું શોધવાની કીધી હતી ફક્ત બાજુઓના તો બાજુઓના માપ આપણે શું કરી નાખ્યા શોધી નાખ્યા બરાબર છે મધ્યબિંદુ દર્શાવે અને સામેની બાજુ સમાંતર હોય તો એનું અડધું કરી તો એ પોતાની બાજુ શું થઈ જાય છે આપણને મળી જાય છે ઓકે તો આપણે જે શોધ્યા હતા એ દરેક માપ મળે છે PQ બરાબર 3 સેમી QR બરાબર 4 સેમી અને PR બરાબર 3.5 સેમી એ બધી બાજુના માપ આપણને શું થઈ જાય છે અહીંયા આગળ મળી જાય છે બરાબર છે ઈઝી એક્ઝામ્પલ છે બરાબર 1/2 વડે આપણે શું કરવાના છે એને ફક્ત ભાગવાના જ છે તો ઈઝીલી આપણને શું થઈ જશે મળી જશે ઓકે હવે આપણે દર્શાવે છે આંતરિક ખંડ પ્રમેય બરાબર છે બે બાજુ સમાંતર હશે એટલે કે બે લાઈનો એકબીજાને સમાંતર હશે અને સમાંતર પછી એક અહીંયા આગળ આપણને છેદિકા આપેલી હશે શું આપેલી હશે છેદિકા બરાબર
तो आंतरिक घटक्रम એની અંદર કે છે જો કે જે રેખા બે કે વધુ રેખાઓને છેદે છે બરાબર છે જે રેખા હોય એ રેખા બે કે વધુ રેખાઓને શું કરે છે છેદે છે તો એ છેદે છે તો એને એની શું કહેવાય છે છેદિકા શું કહેવાય છે છેદિકા અને છેદિકા કહે છે તો કહે છે છેદિકા માંથી રેખાઓની જોડ દ્વારા કોની જોડ દ્વારા રેખાઓની જોડ દ્વારા કપાયેલ ખંડ એ એનો આંતરિક ખંડ કહેવાય છેદિકાની રેખાઓ જે ખરો એ છેદિકામાંથી રેખાઓની જોડ દ્વારા જે કપાયેલો ખંડ હતો ક ખંડ હતો કપાયેલો ખંડ એ કપાયેલા ખંડને એનો આંતરિક ખંડ કહેવાય ક ખંડ કહેવાય આંતરિક તો અહીંયા આગળ આપણને બે રેખાઓ આપેલી છે એક રેખા L અને બીજી રેખા M આ બે રેખાઓ આપેલી છે અને અહીંયા આગળ બીજી એક છેદિકા N આપેલી છે તો અહીંયા આગળ X અને Y એ બે જગ્યાએ શું કરે છે છેદે છે તો અહીં કહે છે XY એ રેખા L અને રેખા M એની છેદિકા N પર રચાયેલા આંતરિક ખંડ દર્શાવશે શું દર્શાવશે એના આંતરિક ખંડ હવે આંતરિક ખંડ દર્શાવશે તો એમાં કઈ શું આપણે समांतर रेखाओं द्वारा छेदिका पर रचायेला आंतरिक खंडो एक इतना विशिष्ट गुणधर्म शु करे छे दर्शाए विशिष्ट गुणधर्म मां के छे L अने M ये बे समांतर रेखाओ छे L अने M ये बे केवी छे समांतर रेखाओ अने समांतर रेखाओ मां के छे XY ये छेदिका N पर रचायेला आंतरिक खंड એમ પર રચાયેલા શું છે આંતરિક જો ત્રણ સમાંતર રેખાઓ હોય કેટલી સમાંતર રેખાઓની વાત કરે છે ત્રણ જો ત્રણ સમાંતર રેખાઓ હોય અને તે છેદિકાઓ વડે એ છેદાયેલો હોય એ છેદિકા વડે શું થયેલો હોય છેદાયેલો હોય તો એના મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB અને BC બે આંતરિક ખંડો હશે કયા ખંડો હશે આંતરિક ખંડો આ રીતના જે દર્શાવે અહીંયા આગળ બે સમાંતર રેખા પણ દર્શાવેલી એક L અને અહીંયા આગળ બીજી સમાંતર રેખા દર્શાવેલી M બરાબર છે અને X અને Y અહીં છેદિકા હતી એમાં N બીજી L M N P આ રીતના છેદિકા દર્શાવે તો અહીં આગળ A ખૂણો B C આ રીતના અહીં આગળ દર્શાવે બરાબર તો કે છે કે જે સમાંતર રેખાઓ છે એ સમાંતર રેખાઓ વડે છેદિકા પર રચાયેલા આંતરિક ખંડોનો અગત્યનો ગુણધર્મ એની અંદર કે છે કે છેદિકા L અને M આપણે શું કરીએ છે દોરીએ છે બરાબર તો અહીંયા આગળ L અને M છેદિકા કે સમાન અંતરે આવેલી જે સમાંતર રેખાઓ છે એ સમાંતર રેખાઓને શું કરે છે છેદે છે અને છેદે છે જેથી કે છેદિકાઓ એ વિવિધ આંતરિક ખંડો પણ શું જેટલે સમાંતર રેખાઓને એ છેદશે એટલા આંતરિક ખંડો શું કરશે દર્શાવશે અને આંતરિક ખંડો રચે છે જે આંતરિક ખંડ BC અને CD BC અને CD શું કહે છે બરાબર છે માપવાના છે તો કે સમાન હશે આ જે BC અને CD તો કે સમાન હશે હા બરાબર છે BC અને CD એ પણ કેવા હોય છે સમાન હોય છે બરાબર છે આ LM, MN, NX એ જો માપી તો પણ એ કેવા હતા સમાન LM, MM અને NX LM, MM અને NX
કેવા દર્શાવી શકીએ છે આપણે સમાન દર્શાવી શકીએ છે કેવા દર્શાવી શકીએ સમાન આમ કે છે ત્રણ કે વધુ જો સમાન અંતરે રહેલી હોય તો એ સમાંતર રેખાઓને બીજા ત્રણે એની અંદર એક્ઝામ્પલ લઈને આપણે આંતરિક ખંડો શું કરી શકીએ છે માપી શકીએ છે જેથી કહેવામાં આવે કે જો ત્રણ અથવા વધુ સમાંતર રેખાઓ હોય કેટલી સમાંતર રેખાઓની વાત કરે છે ત્રણ અથવા વધુ ત્રણ અથવા વધુ સમાંતર રેખાઓ હોય અને કોઈ છેદિકા પર તેના દ્વારા રચાયેલા આંતરિક ખંડો જો સમાન હોય તો બીજી કોઈ છેદિકા પર રચાયેલ અનુરૂપ આંતરિક ખંડો પણ કેવા હશે સમાન હશે બરાબર છે એક આંતરિક ખંડો પણ કેવા હશે સમાન હોય છે એની અંદર કીધું ત્રણ અથવા વધુ સમાંતર રેખાઓ હોય બરાબર છે આગળ આપણે બે સમાંતર રેખા જોતા હતા બરાબર છે અહીંયા આગળ કેટલી સમાંતર રેખાઓની વાત કરે છે ત્રણ ત્રણ અથવા વધુ સમાંતર રેખાઓ હોય અને કોઈ છેદિકા પર તેના દ્વારા રચાયેલા જે આંતરિક ખંડો છે કયા ખંડોની વાત કરે છે આંતરિક ખંડો એ એના દ્વારા રચાયેલા આંતરિક ખંડો એ સમાન હોય તો બીજી કોઈ છેદિકા પર રચાયેલા અનુરૂપ આંતરિક ખંડો પણ એને કેવા હશે સમાન હશે કેવા હશે સમાન બરાબર છે તો એ રીતના આપણે આંતરિક ખંડો દ્વારા એને સમાન દર્શાવી શકીએ અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલો છે એને રિલેટેડ તો એક્ઝામ્પલ જોઈએ કે પી ક્યુ અને આર પી ક્યુ અને આર ત્રણ જે છે એ એકબીજાને સમાંતર છે એ લોકોની જે છેદિકાની વાત કરે છે એ છેદિકા એક એલ એમ અને એન ત્રણે ત્રણ એની શું છે છેદિકા છે તો એલ એમ અને એન એ બી અને સી એક્સ વાય અને ઝેડ એમાં એ શું કરે છે છેદે છે ત્રણે ત્રણ કીધું છે પી ક્યુ અને આર તો એ પી ક્યુ અને આર એ કેવા છે ત્રણે ત્રણ રેખા સમાંતર છે બીજું પી ક્યુ અને આર ત્રણે ત્રણ જો સમાંતર હોય તો એલ એમ અને એન તો એલ એમ અને એન એ પણ ત્રણે ત્રણ કેવા હતા સમાંતર હતા તો એના દ્વારા આ જે ત્રણ છેદિકા દર્શાવી તો છેદિકા એલ એમ એન એ બી સી એક્સ વાય ઝેડ ત્રણે ત્રણ શું કર્યા દર્શાવ્યા તો એની પરથી કે હશે એક્સ વાય નું જેટલું માપ હશે બરાબર છે એટલું જ કોનું માપ છે વાય ઝેડ નું માપ છે આમ સમાન આંતરિક ખંડોની વાત કરીએ તો અન્ય જોડના નામ પણ આપણે દર્શાવવાના છે તો અન્ય જોડના નામની અંદર અહીંયા આગળ એક્સ વાય તો વાય ઝેડ દર્શાવે એવી રીતના એબી તો બીસી દર્શાવી શકાય અને એલએમ તો એમએમ પણ શું કરી શકાય દર્શાવી શકાય તો એના પરથી કહેવાય કે જેટલું એબી નું માપ એટલું જ કોનું માપ બીસી નું માપ તો કેએમ અને એમ બરાબર કેમ એલએમ અને એમએમ પર કેવા થશે સરખા થશે એટલે એક્સ વાય તો વાય ઝેડ હતા તો એબી તો બીસી થયા એલએમ તો એમએમ થયા બરાબર છે તો ત્રણે ત્રણ એકબીજાને સમાંતર હતી છેદિકા દર્શાવી તો પણ એ જે છેદતા હતા એલ એમ એન એ બી સી એક્સ વાય ઝેડ તો એક્સ વાય ઇક્વલ વાય ઝેડ આપેલા પરંતુ એના પરથી કહેવાનું કે બીજા સમાંતર છે તો સમાંતર ની અંદર કીધું છે એ બી હતું એટલું બી સી હતું એલ એમ હતું એટલું એમ એન પણ હતું એ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ આકૃતિ આજે દર્શાવી છે એની અંદર L સમાંતર M છે અને N છે L M N ત્રણે ત્રણ શું છે સમાંતર છે તેની અંદર જેટલું PQ નું માપ છે એટલું જ QR નું માપ છે XZ નું માપ આખું આપણને 20 આપેલું છે તેના પરથી YZ નું માપ કોનું માપ
yz નું માપ શું કરવાનું છે શોધવાનું yz નું માપ શોધવાનું છે તો આની પરથી કહી શકો કે જેટલું pq એટલું શું થશે qr થશે xy છે એટલું શું થશે yz થશે તો xy અને yz pq અને qr તો એના પરથી કહી શકો જે xz છે આખો એ xy અને yz એ બંનેનો શું થશે સરવાળો તો xy ને yz જો સરખા હોય બરાબર છે તો xy ની જગ્યાએ હું yz મૂકું તો yz બે વખત થાય તો xy ની કિંમત y આપી તો twice yz કેવા છે yz બાકી તો yz કેવા થશે twice થશે twice y टू छेद में दस तो बीस ना छेद में दे बराबर y z दस तो सर तो y z बराबर दस तो सर तो y z नो मार कौन मार y z तो a y z नो मार कितनो था से दस था से बराबर जे आपने y z नो मार ये दस मारे तैयार हो तो आपने अय्या अगर जे y z शोधवाना है कैसे એટલે અન્ય જોડ આંતરિક જોડ તો એ અહીંયા આગળ જે yz શોધવાની કીધી કે yz તો yz નું માપ આપણને કેટલું થશે 10 સાદું છે આખું 20 આપેલું છે છેદી કાઓ આ લોકો એકબીજાને શું છે સમાંતર છે ln n ત્રણે ત્રણ રેખાઓ સમાંતર હતી p અને q જે દર્શાવતા હતા તો એની અંદર કીધું કે જે p છેદિકા છે x y ને z આગળ छेद दी थी q छेदिका छे pq ने r આગળ શું કરી દી હતી છેદ દી હતી પરંતુ xz નું માપ આપણને કેટલું આપ્યું હતું 20 આપેલું હવે xz નું માપ જો 20 આપેલું હોય બરાબર છે તો એની અંદર xy ને yz બરાબર xy yz બરાબર xz થાય આનું માપ 20 આપેલું હવે 20 આપેલું છે પરંતુ આ બંને કેવા છે સરખા તો yz yz twice yz થાય yz બરાબર 20 ના છેદમાં 2 એટલે આપણને ઈઝીલી yz નું માપ 10 શું થઈ જાય એકદમ ઈઝી એક્ઝામ્પલ છે એક્ઝામમાં પૂછાયો છે એટલે yz બરાબર કેટલું થાય છે 10 થાય છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ સમાંતરવાળી ચતુષ્કોણમાં વિકર્ણ અને તેના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ જે સમાંતરવાળી ચતુષ્કોણ હોય એ સમાંતરવાળી ચતુષ્કોણમાં વિકર્ણ અને તેના ક્ષેત્રફળ વચ્ચેનો શું શોધવાનો છે સંબંધ શોધવાનો બરાબર છે તો એને રિલેટેડ આપણે જોવાનું છે કે છે કે સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ એબીસીડી આપણે શું કરીએ છે દર્શાવીએ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જો એબીસીડી દોરીએ વિકર્ણ થશે ઈસી વિકર્ણ શું થશે એસી જો વિકર્ણ એસી થાય તો એની અંદર ડીપી એ ડીસી ને આ ડોટેડ લાઈન દ્વારા દર્શાવે બરાબર છે તો ડીપી એ ડીસી ને શું થશે લંબ થશે અને QC એ પણ DC ને શું દોરવાનું છે લંબ દોરવાનું છે એવું આપણને શું કર્યું છે દર્શાવ્યું છે બરાબર તો અહીં જોઈએ કે બે ત્રિકોણ લઈશ એક ADC અને બીજો ત્રિકોણ લઈશ ACB બરાબર છે બે ત્રિકોણની વાત કરો એક ત્રિકોણ ADC અને બીજો ત્રિકોણ લઈશ ACB તો એ જે ત્રિકોણો હું બંને લઈશ એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ હું AC દર્શાવીશ AC દર્શાવીશ એટલે AB એ DC ને શું છે સમાંતર જો AB એ DC ને સમાંતર હશે તો એના ઉપરથી કહી શકીશું કે જે PB છે બરાબર એ QC ને કેવો હશે સરખો હશે બરાબર તો એના પરથી કે છે ત્રિકોણ ADC માટે 1/2 πa / 2
पाय गुणिया बेड એટલે પાયો થશે BC વેદ થશે PD એટલે ADC નું જે ક્ષેત્રફળ છે એ ADC ના ક્ષેત્રફળની અંદર પાયો DC થશે વેદ PD થશે જો હું ACB નું લઉં ક્ષેત્રફળ તો ACB ની અંદર 1/2 પાયો AB વેદ QC થશે વેદ કેટલો થશે QC એટલે ACB નું લઉં જો ADC લઈશ તો 1/2 પાયો DC થતો તો વેદ BD થતો જો હું ACB લઉં તો 1/2 પાયો થતો તો AB ને વેદ થતો તો QC બરાબર છે તો એના પરથી હું કહી શકું આ બંનેને સરખાવો તો વાહ જેટલું AB નું માપ એટલું જ DC નું માપ જેટલું AB નું માપ થશે એટલું કોનું માપ થશે DC નું જેટલું PD નું માપ એટલું જ QC નું માપ બરાબર છે તો એના પરથી એ જે ક્ષેત્રફળ છે તો ત્રિકોણ ADC અને ત્રિકોણ ACB એ બંને કેવા આવશે સરખા બરાબર છે તો એ ચતુષ્કોણની અંદર આ જે બે ત્રિકોણ બનતા હતા વિકર્ણ દ્વારા તો ADC અને ABC અથવા ACB તો આ ત્રિકોણ ને આ ત્રિકોણ બંને કેવા આવતા હતા સરખા આવતા હતા બરાબર છે એ સરખા આવતા હતા તેના પરથી